ભાજપ શાસિત વડોદરા મહાનગરપાલિકાની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી. શહેરમાં નિઝામપુરા અતિથિગૃહ પાસે પાવન પાર્ક સોસાયટી નજીકથી ભૂખી કાંસ પસાર થાય છે, જેના પર બનાવેલા નાળાનો એક ભાગ બેસી ગયો, જેને લઈ અહીંથી પસાર થતા વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો. 3 દિવસ પહેલા અહીં નાનું ગાબડું હતું, પણ મનપાના અધિકારીઓએ કોઈ ધ્યાન ન આપતા રોડનો એક ભાગ જ બેસી ગયો. બીજી તરફ માત્ર બેરિકેડિંગ કરી કર્મચારીઓએ સંતોષ માન્યો. સ્થાનિક નગરસેવક જહાં ભરવાડ સ્થળ પર પહોંચ્યા અને મનપાના અધિકારીઓને આડે હાથ લીધા. તેમણે કહ્યું કે ગત વર્ષે બજેટમાં નાળાને પહોળું કરવાનું કામ મુકાયું હતું અને તેને મંજૂરી અપાઈ. હજી સુધી એક પણ અધિકારીએ સ્થળ મુલાકાત નથી લીધી. રોડ કરતા નાળું સાંકડું હોવાથી વાહન ચાલકોને પરેશાની થાય છે. ભયજનક તો સખત છે. ભાજપના કોર્પોરેટર તો બિલકુલ આ બાજુ તપાસ કરવા જ નથી આવતા. અને અત્યારે નાના નાના છોકરાઓ કદાચ અહીં રાત્રે રમતા હોય, આ ઝૂંપડપટ્ટીના છોકરાઓ અહીંયા રમતા હોય છે, અને ભવિષ્યમાં અંદર પડી ગયા તો જવાબદારી કોની? કેટલું મોટું નુકસાન થાય આ. અને આ તો આ મૂક્યું છે અહીંયા આગળ, ભયજનક એ મૂક્યું છે એટલે બાકી તો વાહનો સીધા જ આવતા હોય છે. એટલે ના જોયું હોય તો પ્રોબ્લેમ તો કેટલો મોટો થાય. અને મોટા ભારદારી વાહનો જ આવે છે, નથી કે નાના નાના વાહનો આવતા. વોર્ડ નંબર 2 નો આ વિસ્તાર છે, બાજુમાં પાવન પાર્ક છે અને આજુબાજુની સોસાયટીઓ પહેલાં અમારા વોર્ડ નંબર 1 માં આવતું હતું. અહીંયા નિઝામપુરા અતિથિગૃહ છે, અહીંયા સૌરાષ્ટ્ર પટેલ લેવા સમાજની વાડી છે. તમે જુઓ કે અહીંયા આગળ આ પંપિંગ સ્ટેશન પણ આવેલું છે. એટલે આ નાળું ઘણા સમયથી અમારી માંગણી હતી કે ભાઈ આ નાળાને પહોળું કરવામાં આવે. આમાં રોડ સાંકડો છે, કારણ કે નાળાને લીધે રોડ સાંકડો થઈ ગયો હોય. પણ તમે જુઓ કે આટલા મોટું મોટું આખા નાળાની બાજુનો આખો રોડ બેસી ગયો છે ભૂખી ઘાસમાં, ત્યારે માત્ર બેરિકેડિંગ કરી અને લગભગ આ 4-5 દિવસથી છોડી દીધું છે. તમે જુઓ કે કોઈ કદાચ ભારદારી વાહન આવે કે કોઈ 4-વ્હીલર ગાડી આવે તો 100% જાનહાનિ થવાની શક્યતા છે.